अमदावाद इंटरनेशनल स्कूल द्वारा सार्वजनिक पब्लिक रोड ने पार्किंग तरीके वपराश करता होवानी फरियाद ने लईने आजूबाजू रहीशो तरफ थी स्कूल प्रिंसिपल ने आज रोज आवेदन पत्र आपीने कायदा अने व्यवस्था नु पालन करवा माटे सूचन करवामां आव्युं। आ कार्य में सोसायटी रहीशो साथ आम आदमी पार्टी कार्यकर्ताओ पण सहकार में जोड़ाया था। અહીંયા કર તમારે શું સમસ્યા છે તે એની વિગતવાર માહિતી આપજો। અમારી સમસ્યા ટ્રાફિકની તો છે, એ તો અમે પહેલે તમને જણાવી કરી, પછી બીજું શું છે કે સ્કૂલનું પાર્ક છે તો એ સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક બનવું જોઈએ, રોડ બેક બનવું જોઈએ, સિનિયર સિટીઝન ટ્રેક ને તો નીકળી નથી શકતા, તો સાથે મળી શકે, અમે જ્યાં તો જઈ નથી શકતા તો પછી શું ગેટ બંધ રહે છે બરોબર, એને અહીંયા કારણ સ્કૂલ દ્વારા જે પાર્કિંગ જે એ સ્કૂલ ની અંદર નથી કરાવવામાં આવતું, અંદર તો નથી કરતા, એ અચ્છા અંદર તો નથી કરતા પણ બહાર એટલી બધી કરે છે ને કે બધું ટ્રાફિક ઈ રૂકી જાય છે। ઓકે, પછી જવાના આવવાના પ્રોબ્લેમ પડે, કોઈ અંદર નહીં આવી શકે, બહાર નહીં જઈ શકે, પછી બીમાર હોય ઇમરજન્સી જવાનું હોય આવવાનું હોય છે, ગાડીઓ બહાર પાર્ક કરી તો કેન્દ્ર અમને આથી જવા એક નવો મુદ્દો આવ્યો છે પેરેન્ટ્સ ને સ્કૂલના પેરેન્ટ્સ અમારા વોચમેનને ધમકી આપે છે, અંદર સુધી કાર લઈ જવાની ના પાડે છે, તો એ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારે જે કરવું હશે એ કરીશું। અચ્છા, એટલે વાલીઓ ખુલ્લે ધમકી, અમે બાલ્કનીમાંથી જોઈએ છે ખુલ્લે આમ એ લોકો પોતાની મનમાની દાદાગીરી કરતા હોય છે, કોઈનું જ નથી સાંભળતા, પૂરેપૂરી મદદ કરીશું અને અમે આ ટ્રાફિક જામ જે થઈ રહ્યો છે રોડ તેનાથી એ સમસ્યામાંથી બહાર કાઢવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું, અને જો આજે આવેદનપત્ર આપવાથી એ સમસ્યાનો ઉકેલ નહીં આવે 10 દિવસની અંદર તો પછી અમે 10 દિવસ પછી અહીંયા ધરણા ઉપર બેસવું પડશે, તો ધરણા બી કરીશું અને બનતી બધી કોશિશો અમે કરીશું, પણ અહીંયાથી આ ટ્રાફિકને અટકાવીને જ રહીશું। આ સમસ્યા બહુ મોટી સમસ્યા કહેવાય, જેમ કે બધા મારા વડીલો બહેનો ભાઈ એ વાત કરી છે કે આજે આ વિસ્તારની અંદર રહેનાર જે પ્રજા છે અને એમાં પણ જે ખાસ સિનિયર સિટીઝન છે એમની જે આજે દશા છે, અત્યારે હમણાં જ કંઈક માજી વાત કરતા હતા કે અહીંયા સિક્યુરિટીવાળા જો એમને કંઈક વાલીઓને નાખે કે ભાઈ પ્લીઝ યુ ડોન્ટ પાર્ક ઇન ધીસ એરિયા, ધીસ ઇઝ અ પ્રાઇમ આમ આદમી પાર્ટી જ્યારે આમ પ્રજા માટે ગમે તે વર્ગ ના હોય બધા વર્ગ માટે નીકળતી હોય, તો આજે અમે મનાલી ટાવરના લોકોને આશ્વાસન આપવા આવ્યા છીએ કે આવનારા દિવસોની અંદર જો જરૂર મનીલા ટાવરના લોકોને આશ્વાસન આપવા આવ્યા છીએ કે આવનારા દિવસોમાં જો જરૂર પડશે તો અમે આપની જોડે ધરણા પ્રદર્શન હોય કે જે પણ કાયદામાં રહીને કામ કરવાનું આવે એમાં અમે તમારી પડખે ઉભા રહીએ છીએ। અને બીજી વાત સૌથી મોટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પક્ષમાં અને વિરોધ પક્ષમાં બેઠેલા લોકોને હું કહી દેવા માંગુ છું કે આજે જ્યારે તમે મોટા મોટા હોર્ડિંગો અને બેનરો મારીને મૂકેલા હોય કે કોર્પોરેશન પ્લોટ અને પ્લેગ્રાઉન્ડ, અને એ પ્લેગ્રાઉન્ડની અંદર લોકલ વિસ્તારના લોકોને મારા સિનિયર સિટીઝનોને વોકિંગ ટ્રેક ના મળી શકતું હોય, અહીંયાના વિદ્યાર્થીઓને ત્યાં જવામાં ના દેવામાં આવે, અને દુઃખની બાબત છે ક્યાંય ને ક્યાંય એવું લાગી ગયું છે કે કોર્પોરેશનના પ્લોટની લાગતા જે બાજુમાં ઇન્ટરનેશનલ સ્કૂલ છે ક્યાંય ને ક્યાંય આ સ્કૂલના સંચાલકોએ આ પણ જગ્યાને કબજો કરી આવનારા દિવસોની અંદર સત્તાધારોએ ક્યાંય ને ક્યાંય વેચશે, આજે ત્યારે કોર્પોરેશનનું પ્લોટ એ લોકો રાખીને પોતાના વિદ્યાર્થીઓને પૈસા ઉઘરાવીને ચાર્જેબલ ફીસ લઈને અત્યારે લોકોને યુઝ કરી દેવામાં આવી રહ્યું છે, તો આજે હું અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ સંચાલકોને કહી દેવા માગું છું કે હવે તમારી મનમાની પૂરી થઈ છે, આવનારા 10 દિવસની અંદર જો તમે તમારા સિદ્ધાંતોને નહીં બદલો તો અમે આ પ્રજાની સાથે તમામ રૂપે ઊભા રહીશું, એટલી હું આપને ભાઈદારી આપું છું। જય હિન્દ, સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.